પણ એનું ઇમ્પ્લિમેન્ટ એ કેવી રીતે આપણે કરીએ છીએ એ આપણે ભણ્યા કહેવાય તમને કોઈ નહીં પૂછે આજથી પાંચ દસ વર્ષ પછી કે સાતમા ધોરણમાં તમારા બારમા પાઠની અંદર શું હતું હે ને કે પાઠનું નામ શું હતું કે એનો રાઈટર કોણ હતા પણ એ જો તમે મતલબ અહીંયા પ્રામાણિકતા શીખવેલી છે ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી રાઈટ પણ તમારી લાઈફની અંદર તમે ઓનેસ્ટ બનો પ્રમાણિક બનો તો આ પાઠ તમે રિયલમાં શીખ્યો કહેવાય તો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે પાઠ ભણીએ બે રૂપિયા અહીંયા એક છોકરી જે છે કે જે કેવી રીતે પ્રમાણિકતા જાળવી રાખે છે એની વાત કરેલી છે બાલારામ અમદાવાદ થી દૂર ન હતું પણ છતાં ત્યાં રાત રોકાવું પડે એક મિનિટ હા આપણે યસ બાલારામ જે છે અમદાવાદ થી બહુ દૂર નથી પણ ત્યાં રાત રોકાવું પડે એમ છે માટે બધા જ એક ચેતરંજી અને એક ટંકનું ભાથું તથા પાણી લેતા આવજો વાત ઉપરથી તમને ખૈબ ખબર પડી ગઈ હશે કે ટીચર જે છે પિકનિક વિશે પ્રવાસ વિશે વાત કરે છે કઈ જગ્યાએ જવાનું છે તો કે બાલારામ એ અમદાવાદ થી નજીક જ છે પણ ત્યાં રાત રોકાવું પડે એમ છે એટલે એક ટંકનું ભાથું ભાથું એટલે શું થાય તો કે મુસાફરી કે કામના સમયે જ્યારે સાથે લઈએ ખાવાનું એને ભાથું કહેવાય અને શેતરંજી એટલે સરસ મજાનું રંગીન ભાતીગઢ પાથરણું હોય એ લઈ આવવાનું છે આગ ગાડીમાં જવાનું છે વાવ ટ્રેન માં જવાનું છે શાળાના મુખ્ય શિક્ષિકા કોણ હતા તો કે અવંતિકા બહેન એનું નામ શું હતું ટીચર નું યસ અવંતિકા બહેન એ પ્રાર્થનાના સમયે જાહેરાત કરી એટલે કે જયારે પ્રાર્થના પૂરી થાય પ્રાર્થના સભામાં પ્રાર્થના પૂરી થાય પછી આવી જાહેરાત કરી હતી ઓહો પર્યટનનું નામ સાંભળતા જ એ વિદ્યાર્થીઓમાં વિદ્યાર્થીઓ ખુશાલીમાં આવી ગઈ અને તેમાં પણ ત્રીજા ધોરણમાં ભણતી આનંદી તો બહુ ઝરખાઈ ગઈ આપણી પાઠની મેઈન હિરોઈન કોણ છે તો કે આનંદી પ્રવાસની વાત આવે એટલે બધા જ વિદ્યાર્થીઓ હતા જે બધા જ ઝરખાઈ ગયા અને એમાં પણ આનંદી હતી એ તો વધારે ઝરખાઈ ગઈ કારણ કે તે કદી જ આગગાડી આગગાડીમાં બેઠી ન હતી કોઈ દિવસ આવી રીતે ટ્રેન હતી એની અંદર બેઠી જ ન હતી એમ છોકરાઓના અવાજ પછી મોટા બેન બોલ્યા દરેક જણ બે રૂપિયા લાવજો કેટલા રૂપિયા લઈ આવવાના છે પ્રવાસમાં જોવા માટે બે રૂપિયા આ પર્યટન એ ફરજિયાત નથી ફરજિયાત એટલે કમ્પલસરી કમ્પલસરી નથી એઝ અ મતલબ લેવાય જેની હોય જેની ઈચ્છા હોય એ આવે ફરજિયાત નું વિરોધી મરજિયાત થાય જેને આવવું હોય આવે અને આવવા માટે કેટલા રૂપિયા લઈ આવવાના છે બે જેને ન આવવું હોય તે છોકરાઓ એ બે દિવસ એટલે કે મંગળ અને બુધવારના દિવસે રજા મળશે એ લોકોને ઘરે મજા કરવાની કયો અને આનંદીનું મોઢું પડી ગયું મોઢું પડી જવું એટલે ઉદાસ થઈ જવું કે હવે તેની બા પાસે બે આના પણ ભાગ્યે વધારાના રહેતા તું બે રૂપિયાની વાત જ શી કરવી હે એની બે બા પાસે કેટલા હોય તો કે બે આના પેલા બહુ હતા બે આના ચાર આના ને આઠ આના ને તમને ખબર હોય તો પચાસ પૈસા મતલબ એને આઠ આના કહેવાતા તો આવી રીતે એટલા મતલબ બે આના પણ માંડ હોય ત્યારે તો બે રૂપિયા એ એની તો વાત જ કેવી રીતે કરવી આનંદીના પિતા માણેકલાલ ધંધે દરજી હતા પણ એનું મગજ અસ્થિર થઈ ગયું હતું એટલે એ લોકો એ કેવા થઈ ગયા હતા અસ્થિર થઈ જવું એટલે સ્થિર ન હોય એવું દરજી એટલે લુગડા સીવવાનો કપડા સીવવાનો ધંધો કરતા હોય એને દરજી કહેવાય રાઈટ એ છે ગાંડાની ઇસ્પિતાલમાં મૂકવા જેવા ન હતા પણ આખો દિવસ વ્યર્થ વગરનો બબડાટ કર્યા રહેતા એમણે સીવવાનું કામ બિલકુલ છોડી દીધું હતું એ એટલા ગાંડા પણ ન હતા કે ભાઈ આપણે એને હોસ્પિટલે મૂકી શકીએ ગાંડાની હોસ્પિટલમાં પણ એ કંઈ બબડાટ કરે રાખતા આખો દિવસ અને એને સીવવાનું કામ છોડી દીધું હતું જુઓ અવંતિકા બહેન એમના ટીચર અને આ પ્રાર્થના પછી બાળકોને ઇન્સ્ટ્રક્શન આપી રહ્યા છે એ સીન છે રાઈટ હવે જો અહીંયા જે છે એ પણ બહુ સરસ છે આગળ આવશે આનંદી બા કદી ધમકાવીને કામે બેસાડતી તો માણેકલાલ ગમે તેમ કાતર ચલાવી અને કાપડ નકામું બનાવી દેતા એમના હસબન્ડ જે છે એ જે માણેકલાલ એને ઘણી વાર કારણ કે બબડાટ કરતા રહેતા ટાઈમમાં એટલે એને કામે બેસાડે તો પણ એ શું કરે તો કે કાતર ચલાવે ગમે આમ તેમ આમ તેમ મતલબ નક્કામું કાપડ જે છે એ બનાવી દેતા કાપડ જે યુઝફુલ હોય એને નકામું એટલે કામ વગરનું અર્થ વગરનું એવું બનાવી દેતા એમ આનંદી એ સૌથી મોટી એના પછી તારામતી અને કપિલા અને તે પછી ઓહો અને એ પછી એના બે નાના ભાઈઓ હતા મતલબ આ લોકો ત્રણ બેનો અને બે ભાઈઓ ટોટલ કેટલા પાંચ ભાઈ બેન હતા અને એમાં વિચારો ને પપ્પા કઈ કામ નતા કરતા કેવી રીતે ઘર પૂરું કરી શકે એની મમ્મી એની નાની બેનનું નામ શું હતું તો કે તારામતી અને કપિલા ને પછી બે ભાઈઓ કયા હતા બે ભાઈઓના નામ નથી આપ્યા અહીંયા હા આપ્યા હવે આવ્યા બાબુ જે છે એ બે વર્ષનો અને બચુ છ મહિનાનો જ હતો એના ભાઈઓ હતા બાબુ અને બચુ બાબુ અને બચુ એ છ મહિનાનો બા બિચારી બટન કરતી ગાદલાની કે ઓશિકાની ખોડો સીવતી ગલેફ ઝભા કે ચણિયા જેવા સહેલા કપડાં સીવતી પણ આવી મોંઘવારીમાં પાંચ છોકરા અને મા બાપ મળી સાત જણાનું પૂરું કરવું એ કઈ રમત વાત ન હતી બા ને કઈ એ દરજી નતી પણ આવું નાનું મોટું કામ કરી લેતી જે ઈઝી હોય ને સીવવાનું એવું બધું એમ જેમ કે ચણિયા છે કે પછી ઝભા છે કે પછી ગાદલાની કે એવો સિક્કા હોય ને એની ખોડો છે એની ઉપરની એવી રીતે એમ પણ ટોટલ કેટલા જણા થઈ ગયા સાત જણા પાંચ ભાઈ બેન ને બે મમ્મી પપ્પા મતલબ ટોટલ સાત જણા આનંદીનું કુટુંબ એક મંદિરના ચોગાનમાં આવેલી ઓરડીમાં રહે રહેતું હતું જે ચોગાન એટલે ખુલ્લી જગ્યા મંદિરની બારે જે ખુલ્લી જગ્યા હોય એની અંદર રહેતું હતું ચોગાનની બહાર એક સ્ત્રી ડાક્ટર નું દવાખાનું હતું કોનું દવાખાનું હતું સ્ત્રી ડાક્ટર એટલે ડૉક્ટર હતા એ લેડી હશે લેડી ડૉક્ટર એનું દવાખાનું હતું ડાક્ટર ના દવાખાના ને આનંદીની મમ્મી કામે જતા એના દવાખાનામાં આનંદની મમ્મી જે છે કામ કરવા જતા બાએ પૂછ્યું કેમ બાએ પૂછ્યું બેટા આજે કેમ મોઢું પડી ગયું છે કેમ દુખી છે એમ મોઢું પડી જવું એટલે ઉદાસ થઈ જવું કેમ ઉદાસ છે પણ આનંદીએ કશું કહ્યું નહીં કંઈ નહીં બા એ સમજતી હતી કે બે રૂપિયાની વાત જાણી અને બા બિચારી જીવ બાળશે જીવ બાળવી એટલે ચિંતા કરશે કે હા હા મારી દીકરીને જવું છે પ્રવાસમાં પણ ક્યાંથી આપી શકે બે રૂપિયા એટલે કીધું જ નહીં હશે ઉજાણીમાં નહીં જવાય તો શું થયું એટલે પ્રવાસમાં નહીં જવાય તો શું થયું બે દિવસની રજા પડશે તો ઘરે બેઠા ગમત કરશો જુઓ જે પણ સિચ્યુએશન છે એમાંથી પોઝિટિવની વાત અહીંયા જ છે આનંદી કરી એણે પોતાના નિરાશ બનેલા જીવને ફોસલાવવા માંડ્યું ફોસલાવા માંડ્યું એટલે આમ છેતરવું એમ કે હા હા વાંધો નહીં ચલો ને આમ એને જવું તો છે જ પ્રવાસમાં પણ એ જાણે છે કે પોતાની પરિસ્થિતિ છે નહીં બે રૂપિયા ક્યાંથી માં શકશે અને એટલે ફોસલાવા માંડી આનંદીને ઊંઘ ના આવી એને આ કેવો અન્યાય કે અમે એમ અમે કેમ ગરીબ આવા અનેક વિચારો આનંદીના નાનકડા મગજને હેરાન કરી રહ્યા હતા એને એમ થતું હતું કે આઈ હાઈ કેમ મતલબ પેલા કેવી ઉત્સાહિત હતી ઉમંગમાં હતી હે ને કે હેપી હતી કે ભાઈ આવો પ્રવાસ માં જવાનો છે અને બે રૂપિયાની વાત સાંભળતા જ બિચારી ના કેવાય ને કે ચમક જતી રહી મોઢા ઉપરની એને કહ્યું કે આવા મતલબ આગ ગાડીમાં તો હું કદી બેઠી પણ નથી બીજી છોકરીઓ તો કેવી ગમત કરશે ગીતો ગાશે પાણીનો ધોધ અને અને છે ત્યાં બધા મજા કરશે હું જ છું એટલે કે ખરાબ જેના નસીબો એ સદનસીબ નું વિરોધી હોય કમનસીબ થાય એમ કે હાઈ હાઈ મારું કેવા કમનસીબ એવા ખરાબ નસીબ હું કેવી ઓલી કેવી છું આપણે ઇંગ્લિશમાં એને શબ્દ છે

ઉઘાડી બારીમાંથી તારાઓનું અજવાળું એ આનંદીની પથારી ઉપર પથરાતું હતું પથારીમાં બેઠે બેઠે આનંદીએ ભગવાનને પ્રાર્થના કરી હે દીનાનાથ દીન દયાળ હું ગરીબડી છોકરી છું એને ભગવાનને પ્રાર્થના કરી કે દીનાનાથ દીનાનાથ એટલે હે ગરીબ પર દયા કરનાર એમ એવી રીતે ગરીબોના બેલી પ્રભુ એમ શું કર્યું તો કે કે હું ગરીબડી છોકરી છું તો ગરીબ છોકરી છું ધન દોલત હાથી ઘોડા હીરા મોતી કે હવેલી મહેલની આશા નથી મારે એ કે મને ખબર જ છે એ દિન દયાળ એ ભગવાન ને તો બધી ખબર જ હોય ને કે મને મને એવી કોઈ આશા નથી હું ગરીબ છું પણ મને ધન દોલત ને હાથી ઘોડા ને હીરા મોતી ને એવી કઈ આશા નથી હું માંગુ છું ફક્ત બે રૂપિયા

ગમે એમ કરીને અપાવી દો જેથી કરીને હું પ્રવાસમાં જઈ શકું એવી રીતે પ્રાર્થના પ્રાર્થના કર્યાથી આનંદી નું મન જરા હળવું થયું યસ પ્રાર્થના જે છે ને ગાંધીજી કહેલું છે કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે તમે પ્રાર્થના કરો ને તો તમે બધું જ તારણહાર ભગવાન ઉપર સોંપી દો કે એ ભગવાન હવે તું જોઈ લેજે હે ને જેવી રીતે નરસિંહ મહેતા જે છે એમણે પણ આવી રીતે જ્યારે મુશ્કેલી આવી ગઈ તો ભગવાનને કહી દીધું કે ભાઈ તું

એ નોટ જોઈ અને આનંદની તો રાજી રાજી થઈ ગઈ એને તો બે રૂપિયા જોતા અને એ રૂપિયા મળ્યા એટલે રાજી રાજી થઈ ગઈ એ નોટ ભગવાને વિચાર કર્યો નોટ ખિસ્સામાં મૂકી અને ઉમંગભેર એને કામ પતાવી દીધું એને તો ઉત્સાહભેર ઉમંગથી સરસ રીતે અમ ખુશ મિજાજ હતી એ થઈ અને કામ એને પતાવી દીધું પાણીનું માટલું ભરવા નળ ઉપર ગઈ ત્યારે આનંદીના પિતા ત્યાં દાતણ કરતા હતા એ પોતે પાણી ભરવા ગઈ તો ત્યાં તેથી આનંદીને જરા થોભવું પડ્યું એ શાંત ચિતે વિચારવા લાગી એની પાસે હવે ટાઈમ હતો થોડોક એટલે પોતે વિચારવા લાગી ભગવાનને નોટ મોકલી એમ કહું છું પણ ખરેખર તો એ કોઈની જ પડી ગઈ હશે કે સાચ ભલે પોતે થી એવું કહેતી હતી કે ભગવાન મૂકી છે પણ તો પડી જ ગઈ હોય ને એવી રીતે હોય કે કદાચ કોઈ ગરીબ ગુરબાની પરાણે એકઠી કરેલી પણ નોટ હોય કોક પૂંજી એટલે દોલત તો કે કોઈ મારા જેવા હોય કોક અથવા ગરીબ ગુરદા કે એની પણ નોટ હોય શકે જેને માંડ માંડ એના ઈલાજ માટે ભેગી કર્યા હોય પૈસા એ પણ હોય શકે અથવા તો ડોક્ટર ના પણ હોઈ શકે મારાથી તે કેમ લેવાય ઉજાણીએ જવાનું ન હોત તો હું કદી આ નોટ ખિસ્સામાં મુકત ખરી એક જો પિકનિક માં પ્રવાસ માં ન જવાનું હોત તો આ બે રૂપિયાની નોટ મેં કોઈ મૂકી જ ન હોત મારા ખિસ્સામાં મારા ગજવામાં એ કે ચોરી કરી અને ઉજાણીએ જવાય ખરું એ કે હું આમ મતલબ ભલે આ મારી તો છે જ નહીં ને ભલે મને મળી છે પણ આ તો કાંઈ ડોક્ટર ની હોય શકે કાંઈ દર્દી ની હોય શકે કોઈની પણ હોય શકે પણ આ રીતે મારે લેવાય તો નહીં જ એમ ભગવાન કદી ચોરી કરાવે ખરો એ કે આવી રીતે ચોરી થોડી ભગવાન કરાવે ભગવાન કે શીખવાડે ખરાબ કામ કરો ચોરી કરું તો ભગવાન ના જરૂર નારાજ થાય ભગવાન નારાજ થઈ જાય મારાથી ભલે આપણે એમ થાય કે હાઈ સીસીટીવી કેમેરા નથી નોલું નથી પણ જુઓ ભગવાન તો જુએ છે ને હે ને તો એ રીતે કે આવું મારાથી ખરાબ તો કામ કેમ થાય બા જાણે તો કેટલી દુઃખી થાય બા ને કેટલું દુઃખ થાય ને ખબર પડે તો ઉજાણીએ ન જવાય તો કાંઈ નહીં ભલે કે ન જવું પ્રવાસમાં ન જવાય તો કાંઈ નહીં આનંદીના મગજમાં ગડમથલ ચાલી ગણ કારણ કે બે વિચાર આવે કે હાઈલા શોર્ટકટ અપનાવીને આમ કર આમ કર તેમ કર પણ ના જે રાઈટ રસ્તો છે ને એ જ અપનાવવો જોઈએ ભલે એમ મુશ્કેલ છે હે ને તેવી રીતે ગઢમથલ ચાલી માટલું ભરાઈ અને છલકાવા લાગ્યું પણ એને ભાન જ નહીં મતલબ એનું ધ્યાન તો હતું નહીં પાણી ભરતી હતી પણ એનું મન તો રીતે પ્લસ એન્ડ દિશામાં હતું છેવટે ભાન આવતા એ ડોક્ટરના દવાખાને જઈ અને પાણીયારા ઉપર માટલું મૂક્યું ત્યાં ડોક્ટરે પૂછ્યું આનંદી પેલી મંગુબાઈ હમણાં આવીને કહેતી હતી કે એની બે રૂપિયાની નોટ એ ખોવાઈ ગઈ છે તને જડી છે આનંદી કોણ આવી તો કે મંગુબાઈ મંગુબાઈ જે છે એ હમણાં આવી ને કીધું કે મને બે રૂપિયાની નોટ તને મળી છે જડી છે એટલે મળી છે મંગુ બિચારી ગરીબ છે એને માંડ કરીને બે રૂપિયા ભેગા કર્યા હતા કોણ જાણે એ જુઠ્ઠું બોલતી હોય એ કઈ ખબર નહીં હવે એવું કે છે મંગુ એ તો ગરીબ છે માંડે બે રૂપિયા ભેગા કર્યા હતા કદાચ ખોટું પણ બોલતી હોય એમ આનંદી એ ખિસ્સામાંથી બે રૂપિયાની નોટ કાઢી અને ડોક્ટરના હાથમાં મૂકી એની આંખમાં આંસુ આવી ગયા એ રડવા જેવી થઈ ગઈ આંખમાં આંસુ આવવા એટલે રડી પડી બિચારી એ ખૂબ જ નવાઈ લાગી એમણે પૂછ્યું કેમ રડે છે આનંદી અથ થી ઇતિ સુધી એટલે કે શરૂઆત થી અંત સુધી બધી જ હકીકત કહી સંભળાવી અને બધું જ મેમને કહી દીધું જે ડોક્ટર હતા ને ફિમેલ ડોક્ટર એને બધું જ કહી દીધું ડોક્ટર બાય બહુ દયાળુ હતા એ બહુ સારા હતા એમ દયાળુ હતા એમણે કાઢી અને બે રૂપિયા કાઢી આપ્યા તું સાચું બોલી ને એનું ઇનામ કે તું સાચું બોલ્યું એમ ભારત તો ખોટું બોલી લીધું કે ભાઈ મને નથી મળ્યા કે આમ છે તેમ છે પણ એને તરત જ બધું સાચું કહી દીધું એમ આનંદી ના પગને જાણે પાંખો આવી ઓહો હો પગને ને પાંખો આવી એટલે ઉત્સાહમાં આવી જવું રૂઢિ પ્રયોગ છે કે વાહ બાકી કઈ પગને ને પાંખો ના આવે પણ એકદમ ઉત્સાહમાં આવી ગઈ દોડતી દોડતી એ નિશાળે ગઈ એટલે કે સ્કૂલે ગઈ સૌથી પહેલી જઈ એને ઉજાણીના બે રૂપિયા એ મોટા બેનને આપ્યા મોટા બેન કહે કેમ આજે બહુ ખુશાલી છે કે ખુશ છે કે આનંદી એ બધી હકીકત કહી સંભળાવી આનંદીના ઘરની સ્થિતિનો ખ્યાલ મોટા બેનને ન હતો એને ખબર નથી કે આનંદીની પરિસ્થિતિ આવી છે એમ એમણે આનંદીનું નામ ત્યાર પછી માફી વિદ્યાર્થીની તરીકે દાખલ કર્યું ગવર્મેન્ટમાં તેવું હોય ને મતલબ એણે શું કર્યું માફી વિદ્યાર્થી કારણ કે પરિસ્થિતિ સારી નથી એટલે એની ફી જે છે એ માફી થઈ ગઈ અને એના ચોપડા નોટબુક વગેરે પોતાના ખર્ચા આપવાનું નક્કી કર્યું બાલારામની ઉજાણી થઈ અને સૌને ખૂબ જ ગમત પડી પણ ભગવાને જેને બે રૂપિયાની ભેટ મોકલી એ આનંદી જેટલો ઈચ્છા એ બીજો કોઈ ને આવ્યો હશે ખરો સૌથી વધુ તો ખુશ કોણ હશે ઓફકોર્સ આનંદી છે ને તો અહીંયા શબ્દાર્થ છે આમ તો મેં શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ તમને પાઠ સમજાવતી વખતે જ કીધેલા છે રિયલમાં બાળ મિત્રો કેટલું સરસ છે હે ને પ્રમાણિકતા એને ડાયરેક્ટ નહીં તો ઇનડાયરેક્ટ રીતે પણ બે રૂપિયા મળ્યા તો ખરા જ એ સાચા રસ્તે ચાલી એટલે તમે પણ તમે સાચા રસ્તે ચાલો સારા માણસ બનો હે ને એકદમ સરસ મજાના વિદ્યાર્થીમાં મતલબ તમારામાં સારામાં સારા ગુણો કેળવાય એવી શુભકામનાઓ સાથે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો